વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ રેલીમાં કોમી એકતા જોવા મળી હતી અને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે સમગ્ર ગામ અને આજુબાજુના વિસ્તારમાં ગુંજી ઉઠ્યું હતું। રેલીની શરૂઆત ડીજે સાથે ચાપલધરા પંચાયત ઓફિસથી કરવામાં આવી હતી। ગામના ડેપ્યુટી સરપંચ હેમતસિંહ પરમાર અને સરપંચ શ્રી દ્વારા સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો કારોબારી સભ્ય પ્રવીણસિંહ પરમાર પણ ખાસ જોડાયા હતા। સાથે પોલીસ સહાયતા સંગઠનના ગુજરાત ઉપાધ્યક્ષ અંબાલાલ પટેલ પણ જોડાયા હતા। જે કરવામાં આવી હતી એ વિશે ટૂંકી માહિતી આપશો। આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને 76મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવ નિમિત્તે જે ઉજવણીનો ભાગરૂપે આજે જે રેલી સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં હિન્દુ મુસ્લિમ ખૂબ ભાવથી અને હર્ષ ઉલ્લાસથી રેલીમાં ભાગ લીધો હતો। ખરા અર્થમાં આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા એ જોવું હોય તો એક નજારો ક્યાં જોઈ શકાય તો તે એટલે ચાપલધરા। એવી એક સુંદર મજાની રેલી નીકળી હતી, બાઇક રેલી 50થી ઉપર બાઇક રેલી આપણને જોવા મળી હતી। 125થી 150ની વચ્ચે માણસો રેલીમાં ભાગ લીધો હતો। તમામ મહોલ્લામાં રેલી નીકળી હતી અને ભારત માતા કી જયના નારા સાથે રેલીને પૂર્ણ કરવામાં આવી હતી। ગામના સરપંચ, ગામના વોર્ડસભ્યો, ગામના માજી વોર્ડસભ્યો, શિક્ષકો, મારા યુવા મિત્રો, બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। આ એક ખૂબ આનંદની લાગણી મને અનુભવાય છે। યાત્રા જે કાઢવામાં આવી હતી એની ટૂંકી વિગત આપ। આજે અમારો ચાપલધરા સરપંચ શ્રી ચિમનભાઈ પટેલ બોલું છું અને આજે જે તિરંગે યાત્રા કાઢવામાં આવી એ અમારા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય છે અને જે યુવા મિત્રો આને માટે 75મા વર્ષના અમૃત મહોત્સવને માટે યુવા વર્ગ થનગરી રહ્યો હતો અને આજે તમામ જ્ઞાતિના લોકોએ આજે અમારા ગામમાં જબરજસ્ત રેલી કાઢી હતી અને ગામ લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને દેશ દાજ યુવાનોમાં જોવા મળી હતી। રિપોર્ટર કલ્પેશ ધામલિયા સાથે સમય મીડિયા ન્યૂઝ નવસારી।